છોટાઉદેપુર ખાતે આદિવાસીઓ દ્વારા યુસીસીનો વિરોધ નોંધાવી ધરણા કર્યા હતા. પોલીસે 16 જણાની અટકાયત કરી હતી. રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના નેજા હેઠળ યુસીસીના કાયદાના વિરોધમાં એક દિવસ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પણ આદિવાસીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને યુસીસીના કાયદાનો સખત વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને છોટાઉદેપુર પોલીસ દ્વારા 16 લોકોની અટકાયત કરી હતી. રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના લેટરપેડ પર સમગ્ર ગુજરાત અને ભારતની અંદર યુસીસીના વિરોધમાં એક દિવસ ધરણાનો કાર્યક્રમની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં એક દિવસ ધરણાના કાર્યક્રમમાં સમગ્ર સમાજના લોકોએ અમે મળીને બેઠા. અને ખાસ કરીને યુસીસી બિલ આવવાથી ભારતના બંધારણમાં જે મળેલા આદિવાસીઓને જે સ્પેશિયલ રાઇટ છે, એ યુસીસી બિલ આવવાથી એ બંધારણ નાબૂદ થાય તો અમારા રાઇટ પણ જશે. અને સાથે સાથે ખાસ કરીને જે આદિવાસીઓની જમીનમાં 73 અને 73EE એન્ટ્રી પડી છે, એ 73 અને 73EE એન્ટ્રી પણ જતી રહેશે અને કસ્ટમરી લો જે છે એ પણ ખલાસ થાય અને અમારું આદિવાસીઓનું ખનિજ સંસાધન છે એના પર સરકારની દૃષ્ટિ હોય તો યુસીસી બિલનો અમને સખત શબ્દમાં વિરોધ છે. અને આવનારા સમયની અંદર 27 તારીખે છોટાઉદેપુર જિલ્લાની અંદર સમગ્ર SC ST OBC સમાજના લોકો ભેગા થઈને બહુ મોટા પાયા પર રેલીનું આયોજનનો અમારો કાર્યક્રમ હશે અને 7 તારીખે ભારત બંધનું એલાન કરેલું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.